કહ્યો સાહેબ, પરમગુરુ પાઠશાળા ગુજરાતી માધ્યમ સંકુલ સારસા. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં હું હાર્દિક સ્વાગત કરું છું. હું ઉન્નતિ પી પટેલ, ધોરણ 4, વિષય ગણિત, યુનિટ નંબર 8, ગાળું અને પૈડા, બરાબર. આજનો આપણો ટોપિક કવર છે યુનિટ નંબર 8, ગાળું અને પૈડા. તો વિદ્યાર્થી મિત્રો, આ જુઓ, તમને આ બધું ચિત્રોમાં દેખાય છે, અલગ અલગ પ્રકારના ગાળું છે, પૈડા છે, અમુક બાળકો પૈડામાં રમત રમી રહ્યા છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ વિડીયોમાં, આ પાઠમાં આપણે જોઈશું કે વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો વ્યાસ વિશેની હું તમને ફક્ત સમજ આપીશ, બરાબર. અને એને આધારે આપણે બધી વર્તુળની ડિઝાઇન પણ આમાં દોરવાની છે. અરે જુઓ, આ પૈડું કેટલું મોટું છે. મેં ક્યારેય આવું પૈડું જોયું નથી. જો આ પૈડું કેટલું મોટું છે, એમાં બધી અલગ અલગ પ્રકારના શાકભાજીને બધું ભર્યું છે, બરાબર. તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે. તમારી નોટબુકમાં કેટલીક વસ્તુઓની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આજુબાજુ બધી કેટલી બધી ગોળ વસ્તુઓ જોઈ હશે, બરાબર. હવે કેવા પ્રકારની તમે ગોળ વસ્તુ જોઈ હશે, કે દાખલા તરીકે ટાયર, દડો, બંગડી, રોટલી, પીઝા, બિસ્કીટ, માટલું, વાટકી, કપ, નારંગી, તરબૂચ, આ બધી ગોળ વસ્તુઓ છે, બરાબર. આ બધી વસ્તુની યાદી તમારે નોટબુકમાં બનાવવાની છે. હવે આગળ જોઈએ ગોળ બંગડી. તમે ક્યારેય બંગડીની દુકાને ગયા છો? હા, બંગડીની દુકાન તો આપણે બધાએ જોઈ જ હોય, બરાબર. કાચની બંગડીઓ હોય. હું આ બંગડીઓ પહેરી શકતી નથી, પણ તે ખૂબ જ નાની છે. અનુમાન કરો આમાંથી કઈ બંગડી તમારા માપની હશે. તો 3 બંગડીમાંથી તમારે જોવાનું છે કઈ બંગડી તમારા માપની હશે. તમે 4 ધોરણમાં છો, બરાબર. એટલે આ તો સૌથી નાની છે, આ સૌથી મોટી છે. એટલે આ બંગડી તમારા માપમાં આવી શકે, જે યલો કલર છે. એક તાર લો, તેમાંથી મોટી બંગડી બનાવો. શું તમારા શિક્ષકો કે મમ્મી આ બંગડી પહેરી શકશે? તો ના, આ બંગડી પહેરી શકે નહીં. બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે. તમારી આજુબાજુ એવી કેવી વસ્તુ છે જેનો ઉપયોગ તમે આકૃતિ દોરવામાં કરી શકો છો, તે અહીંયા તમારે લખવાનું છે. વસ્તુઓના નામ, સિક્કા, બટન, વાટકો, ડીશ, ગ્લાસ, ગોળ ઢાંકણું વગેરેની સપાટીથી આપણે વર્તુળને દોરી શકાય, બરાબર. એ તમારે આ ખાલી જગ્યામાં લખવાનું છે. આમાંથી કઈ વસ્તુઓ નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે, બરાબર. હવે જો આમાંથી કઈ વસ્તુ દ્વારા તમે સૌથી નાનું વર્તુળ બનાવી શકો, તો બટનથી સૌથી નાનું વર્તુળ બની શકે. તો અહીંયા બટન લખવાનું, અને સૌથી મોટું વર્તુળ તમે ડીશથી સૌથી મોટું વર્તુળ તમે દોરી શકો છો, એ આપણે લખવાનું છે. હવે જુઓ, વર્તુળ સાથેની ની રમતો છે. બાળકો કેટલીક રમતો રમી રહ્યા છે. રમત નંબર 1, બરાબર, એકબીજાને ગોળ ગોળ ફરી અને પકડે છે. રમત નંબર 2, ગોળ રેસ, બરાબર, આમ એને મારે છે. ગોળ ગોળ રિંગ છે, એને રાખડી વડે મારે છે, બરાબર. એક મોટું વર્તુળ બનાવી લીટી દ્વારા વર્તુળ બનાવી શકતા નથી. અર્ચના રાખડી વડે દોરવા માટેનો પ્રયત્ન કરી રહી છે, બરાબર. અર્ચના શાના દ્વારા વર્તુળ દોરવાનો પ્રયત્ન કરે છે? તો અર્ચના લાકડી દ્વારા તેનો વર્તુળ દોરવાનો પ્રયત્ન પણ કરી રહી છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્તુળ માટેની આપણે એક સમજ જોઈએ કે વર્તુળ એટલે શું, બરાબર. તો વર્તુળ એટલે કોઈ પણ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. કોઈ પણ એક નિશ્ચિત બિંદુથી, કોઈ પણ તમે વર્તુળ દોરો છો, તો વર્તુળનું એક બિંદુ, એનું નિશ્ચિત તમારે એનું માપ લેવાનું છે. અને જે નિશ્ચિત બિંદુના જે તમામ અંતરે આવેલા, જે તમામ અંતરનું જે સમૂહ છે બિંદુઓનું, તેને વર્તુળ કહે છે. અને કેન્દ્ર, જે નિશ્ચિત બિંદુ છે, તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. એક નિશ્ચિત બિંદુએ તમે પરિકરની અણી મૂકીને પેન્સિલ વડે આમ વર્તુળ દોરો છો, જે પરિકરનો તમે પોઈન્ટ મૂકો છો, એ વર્તુળનું કેન્દ્ર છે, બરાબર. એવી રીતે આપણે આ પાઠમાં ત્રિજ્યા સમજીશું કે ત્રિજ્યા કોને કહેવાય. તો તમે જે વર્તુળ દોરો છો,
જે પરિકરની જે અણી છે એને એક નંબર આપી દો ઓ, અને ત્યાંથી તમે એક સમાન અંતરે જે લીટી દોરો છો, જે વર્તુળની કિનારી છે ત્યાં તમે એ નંબર આપો છો. આ છે વર્તુળની ત્રિજ્યા. એને આપણે લેખિત ભાષામાં કહીએ તો રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળ પર કેન્દ્રમાં હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. એક રેખા બિંદુ વર્તુળના અંત્યબિંદુ પર, જે પહેલું બિંદુ જ્યાં પરિકરનો તમે જે પોઈન્ટ મૂકો છો, એ જે પોઈન્ટ છે એક અંત્યબિંદુ છે વર્તુળનું, અને બીજું અંત્યબિંદુ વર્તુળના એન્ડમાં જે હોય છે, જે અંત્યબિંદુ, આ બંને અંત્યબિંદુ રેખાખંડના અંત્યબિંદુ છે, અને આ અંત્યબિંદુને આપણે વર્તુળની ત્રિજ્યા કહી શકીએ છીએ. અને વ્યાસ, વર્તુળનો વ્યાસ કોને કહેવાય? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય અને જે બે અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને આપણે વર્તુળનો વ્યાસ કહી શકાય છે. એક વર્તુળ દોરો છો, વર્તુળનું કેન્દ્ર છે, અને એ અને બી બંને રેખાખંડ એકબીજામાંથી જે પસાર થાય છે, જે વર્તુળનો વ્યાસ છે, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. આ ચાર વ્યાખ્યા છે: વર્તુળ, વર્તુળનું કેન્દ્ર, વર્તુળનો વ્યાસ અને વર્તુળની ત્રિજ્યા. આ ચારે ચાર વ્યાખ્યા તમારે મોઢે કરવાની છે. આ ચાર વ્યાખ્યામાં સમજ પડશે તો જ તમે વર્તુળ વિશે સમજી શકશો, બાકી વર્તુળ વિશે તમે સમજી શકશો નહીં. આમ જોઈએ તો એક જ વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ હોય છે. દરેક ત્રિજ્યાઓના માપ સરખા હોય. કેવા હોય છે? એક જ વર્તુળમાં બધી ત્રિજ્યાના માપ એક સરખા હોય છે. એક જ વર્તુળમાં અસંખ્ય વ્યાસ પણ હોય છે, અને એક જ વર્તુળમાં તમામ વ્યાસના માપ સરખા હોય છે. અને વર્તુળનો વ્યાસ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. શામાંથી પસાર થાય છે? કેન્દ્રમાંથી. અને એક જ કેન્દ્રમાંથી અસંખ્ય વર્તુળ પણ પસાર થઈ શકે છે. બરાબર, અસંખ્ય વર્તુળ પણ એક જ કેન્દ્રમાંથી પસાર થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ને કેવી રીતે વ્યાસ અને કેન્દ્ર એકબીજામાંથી પસાર થઈ શકે? એ આપણે જોયું કે એક જ વર્તુળમાંથી કેન્દ્ર અને એક જ વર્તુળમાંથી પણ પસાર થઈ શકે છે. બરાબર, હવે આપણે આગળની રમત જોઈએ. ચીપુ અને નૈના કોઈ પણ એક રીતે વર્તુળ જેવું દેખાતું નથી. અર્ચના કહે, સારું, તો બંને માટે પ્રયત્ન નથી કરતા. ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે. શું બનાવે છે? મેદાન પર વર્તુળ બનાવે છે. બરાબર, આમાંથી કોઈ એક વર્તુળનું ચિત્ર સરસ છે, ચર્ચા કરો. જમીન પર તમે ચોક વડે વર્તુળ દોરી શકો છો, પ્રયત્ન કરો. તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે તમે વર્તુળ દોરી શકો છો. બરાબર, આપણે અલગ અલગ પ્રકારનું વર્તુળ દોરી શકીએ. જમીન પર ચોક વડે તમે વર્તુળ દોરી શકો છો, તો હા, એમાં વર્તુળ દોરી શકાય. બરાબર, તમારી નોટબુકમાં પણ આપણે વર્તુળ દોરી શકીએ છીએ. તમારા મિત્રોએ દોરેલ વર્તુળ જુઓ, કોણ સૌથી શ્રેષ્ઠ વર્તુળ કોણે બનાવ્યું છે? તો તમારા મિત્રોએ વર્તુળ જે બનાવ્યું છે એ વર્તુળ જોવાનું છે, અને કોણે કેટલું કોણે સરસ વર્તુળ બનાવ્યું છે એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કોણે સૌથી સરસ વર્તુળ બનાવ્યું છે એ તમારે જોવાનું છે. અર્ચનાએ ખીલી અને દોરા વડે મેદાન પર વર્તુળ બનાવ્યું છે. તેણે પાતળી દોરી લીધી અને બંને છેડાને ખીલી વડે બાંધ્યા છે, અને મિત્રોની મદદથી તેણે વર્તુળ બનાવ્યું. કેવી રીતે વર્તુળ બનાવ્યું છે તે ચિત્રમાં જુઓ. બરાબર, અર્ચનાએ કેવી રીતે તો ખીલી અને દોરીની મદદથી તેણે વર્તુળ બનાવ્યું છે. બરાબર, શું તમે પણ અર્ચનાની જેમ ખીલી અને દોરીની મદદથી વર્તુળ બનાવી શકો? તો હા, દોરી અને ખીલીની મદદથી વર્તુળ બનાવી શકાય છે. બરાબર, હવે જો જુદા જુદા જૂથે બનેલ વર્તુળ જુઓ. કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે? તો જૂથ નંબર કયા જૂથે? તો જૂથ નંબર એકે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. બરાબર, તેણે દોરડું કેટલું લાંબુ લીધું હશે? તો તેણે 2 મીટર જેટલું દોરડું લીધું હશે. શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને?
हाँ, लांबा दोरડા વડે મોટું વર્તુળ બની શકે છે, કારણ કે લાંબા દોરડાથી બનતા વર્તુળની ત્રિજ્યા કેવી હોય છે? વધારે હોય છે, બરાબર. અને સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેવી હોય? ઓછી હોય છે. કેવી હોય છે? ઓછી હોય, બરાબર. નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હોય શકે? તો 2 મીટર જેટલી હોય શકે. તો હવે તમારા મિત્રએ શું દોરેલું હતું તે માપેલી ત્રિજ્યા અને લંબાઈ વિશે ચર્ચા કરો કે તમારા વર્તુળના માપ જેટલી જ છે. તો બધા મિત્રોએ કેટલા ત્રિજ્યાના માપ એક સરખા જ છે અને વર્તુળના માપ જેટલી હોય શકે. તો આપેલ વર્તુળની ત્રિજ્યા દોરો. તો આપેલ વર્તુળની આપણે ત્રિજ્યા કેવી રીતે દોરી શકાય? તો જો અહીંયા આગળ આપેલું છે એ, અને આજે મેઇન કેન્દ્ર છે ને એમાં દોરી છે, જે લીટી દોરી છે, લીટીને શું કહી શકશો તમે? ત્રિજ્યા, બરાબર. વર્તુળની ત્રિજ્યા તો અનુમાન કરો કયા વર્તુળની ત્રિજ્યા મોટી હોય? તો બી વર્તુળની ત્રિજ્યા કેવી હોય? બી વર્તુળની ત્રિજ્યા છે સૌથી મોટી છે, બરાબર. બી વર્તુળની ત્રિજ્યા છે સૌથી મોટી. હવે જુઓ, માપ પટ્ટીની મદદથી તમે આ બંગડીની ત્રિજ્યા દોરી, ત્રિજ્યાની લંબાઈ શોધો. એ બંગડી તો આપેલી છે પણ અહીંયા ડોટ કર્યું છે, ત્યાં અહીંયા આગળ તમારે શું કરવાનું છે? આવી રીતે અહીંયા આગળ આમ ત્રિજ્યા દોરવાની છે. તો બંગડીની ત્રિજ્યા કેટલી હશે? તો 1.5 મીટર હશે. કેટલી હશે? 1.5 મીટર. માપ પેટીની મદદથી બંને વર્તુળની ત્રિજ્યાને માપવાની છે, બરાબર. તો બંનેમાં રંગ પૂરવાનો, લીલો રંગ, લીલો રંગ એ વર્તુળ એ છે અને વાદળી રંગ એ વર્તુળ બી છે, બરાબર. તો લીલા રંગ વર્તુળની ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે, અહીં 1 સેન્ટીમીટર છે અને અહીં 1.5 સેન્ટીમીટર છે, બરાબર. હવે શોધો, સાયકલ અથવા તો બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો. તમે દોરો અથવા માપ પટ્ટીનો ઉપયોગ કરી શકો છો. શું સાયકલ કે બળદગાડાના પૈડાની ત્રિજ્યા એક સરખી હશે? સાયકલના બંને પૈડાની ત્રિજ્યા એક સરખી હોય પણ બળદગાડાના બંને પૈડાની શરીરની ત્રિજ્યા પણ સરખી હોય, બરાબર. પરંતુ સાયકલ અને બળદગાડાના પૈડાની ત્રિજ્યા કેવી હોય? અલગ અલગ પણ હોઈ શકે છે, બરાબર. ત્યાર પછી જો તમે જોયેલ હોય તેમાંથી સૌથી મોટું પૈડું કયું છે? તો આપણે જોયેલ હોય એમાંથી સૌથી મોટું પૈડું કોનું હોઈ શકે? રોડ રોલરના પૈડા સૌથી મોટા હોય. સાના પૈડા સૌથી મોટા હોય? તો રોડ રોલરના પૈડા સૌથી મોટા હોય. શું ટ્રેક્ટર કે રોડ રોલરના પૈડાની ત્રિજ્યા એક સરખી હોય? ના, ટ્રેક્ટર કે રોડ રોલરના પૈડાની ત્રિજ્યા એક સરખી હોતી નથી, કારણ કે ટ્રેક્ટરના આગળના 2 પૈડા નાના હોય છે, જ્યારે પાછળના 2 પૈડા મોટા હોય. તેથી આગળના અને પાછળના પૈડાઓની ત્રિજ્યા કેવી થાય? અલગ અલગ થાય. અને રોડ રોલરમાં આગળના પૈડા કરતા પાછળના 2 પૈડા મોટા હોય, તેથી આગળના અને પાછળના પૈડાની ત્રિજ્યા પણ અલગ અલગ હોય છે. એટલે ટ્રેક્ટરના પૈડા અને રોડ રોલરના પૈડાની ત્રિજ્યા કેવી હોય છે? અલગ અલગ હોય છે. આગળ જોઈએ, લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. તો કાલીનું દોરડું લાંબુ છે, તો કોને વધુ ઘાસ ખાવા પડશે? તો કાલીનું દોરડું લાલીના દોરડા કરતા લાંબુ હોવાથી તે દૂર સુધીનું વધુ ઘાસ ખાઈ શકે. તેથી કાલીને વધુ ઘાસ ખાવા મળશે. કોને વધુ ઘાસ ખાવા મળશે? તો આ કાલીને વધુ ઘાસ ખાવા મળશે, બરાબર. કોને મળશે વધુ ઘાસ ખાવા? તો કાલીને. હવે દલજીતની ડિઝાઇન, હવે જો આ એક ડિઝાઇન છે, પરીકરની મદદથી ડિઝાઇન બનાવ્યો છે. બહેને આવીને વધુ ડિઝાઇન બનાવવા લાગી. તો આ ડિઝાઇન બનાવવા ઈચ્છો છો? તો આથી આ ડિઝાઇન બનાવવા માટે તમારે પરીકરના ઉપયોગના મદદથી, તમે પરીકરનો ઉપયોગ કરીને આવી તમારે અલગ અલગ ડિઝાઇન પણ નોટબુકમાં બનાવવાની છે. હવે આપણે પરીકરના ઉપયોગથી કરીશું. આની પહેલા તમે પરિકર જોયું છે, પરિકર તો બધાએ જોયું છે, બરાબર. વર્તુળ બનાવવા માટે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીશું? તો વર્તુળ બનાવવા માટે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરીશું? તો એ આપણે આમાં જોવા, જો આ પરિકર છે, આમાં પેન્સિલ છે, બરાબર. આનું માપ લેવાનું, તમારું પરિકર ખોલો, તેને અણીદાર ભાગ કાગળ પર મૂકો. અણીદાર ભાગ છે એ કાગળ પર મૂકવાનું, પરિકરને ટોચથી પકડો. અને પરિકરને ટોચથી પકડવાનું છે. અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળ આકારે ફેરવવાનો પ્રયત્ન કરો. અણીવાળા ભાગને પેન્સિલને કેવી પકડવાની છે? તો પેન્સિલને વર્તુળ આકાર
ના ભાગ પર પકડવાની છે અને તમે વર્તુળ દોરી શક્યા હોય બરાબર જે અણીદાર ભાગ રાખ્યો છે તેની નિશાન જુઓ તો આ નિશાન એ તમારા વર્તુળનું કેન્દ્ર છે તો વર્તુળનું આપણે શીખ્યા આગળ કે વર્તુળનું કેન્દ્ર તો તે જે નિશ્ચિત બિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર છે કોઈ પણ નિશ્ચિત બિંદુને સમાન અંતરે આવેલા જે તમામ બિંદુઓનો સમૂહ છે એ વર્તુળ તેને વર્તુળ કહે છે અને જે નિશ્ચિત બિંદુ છે વર્તુળનું એ શું છે વર્તુળનું કેન્દ્ર છે બરાબર શું છે તો એ વર્તુળનું કેન્દ્ર છે બરાબર ટપકુ એ પણ એક વર્તુળનું કેન્દ્ર છે ટપકુ એ શાનું કેન્દ્ર છે તો ટપકુ એ પણ એક વર્તુળનું કેન્દ્ર છે હવે જો પરિકરનો ઉપયોગ વગર બનાવેલા વર્તુળ કરતા પણ આ વર્તુળ વધુ સારું છે આ વર્તુળની ત્રિજ્યા દોરો અને તેની ત્રિજ્યા માપો વર્તુળની ત્રિજ્યા દોરવાની છે તો પરિકરના ઉપયોગ વગર તો તે સહેલું નથી બરાબર પરિકરના ઉપયોગથી દોરેલ વર્તુળ કરતા પણ વધુ સારું છે અને પરિકરના ઉપયોગથી દોરેલ વર્તુળની ત્રિજ્યા કેટલી આપણે લીધી છે તો આશરે 1.5 સેન્ટીમીટર જેટલી છે હવે તમે પણ દરજી જેવી પોતાની ડિઝાઇન બનાવી શકો છો તમે કેટલી ડિઝાઇન બનાવી છે તો દરજીને કેટલી ડિઝાઇન બનાવી હતી તેણે બે ડિઝાઇન બનાવી હતી બરાબર એક વર્તુળની અંદર બીજું વર્તુળ અને એમાં ત્રીજું વર્તુળ અને બીજું છે સડિંગ ત્રણ વર્તુળ એક વર્તુળ પછી એમાં બીજું વર્તુળ દોર્યું છે બીજા વર્તુળની અંદર ત્રીજું વર્તુળ પણ આપણે દોરી શકીએ એમ એવી બે ડિઝાઇનો તમારી જાતે તમારે દોરવાની છે તમે વિચારો કે વર્તુળને પણ આવી રીતે ડિઝાઇન કરી શકો બે ડિઝાઇન કરી પછી બીજી ડિઝાઇનમાં વર્તુળ દોરીને બે સ્માઈલી ફેસ તમે ગોળ મૂકી શકો બરાબર એ પ્રમાણે અલગ અલગ તમે ડિઝાઇન પણ કરી શકો છો હવે જુઓ નયના વર્તુળ બનાવી રહી છે રવિ તેની પાસે રબર માંગ્યું તેણે પરિકર મૂક્યું તેને રબર આપ્યું પછી ફરીથી તેણે વર્તુળ પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનાથી નાનું વર્તુળ બન્યું તેનાથી કેવું વર્તુળ બન્યું તો તેનાથી નાનું વર્તુળ બન્યું નયના દ્વારા આવું ચિત્ર શા માટે થયું તેની ચર્ચા કરો નયનાએ બીજી વાર વર્તુળ દોરવાનો પ્રયત્ન કર્યો અને પરિકરનો અણીવાળો ભાગ પહેલા વર્તુળ બનાવતી વખતે તે જગ્યાએ રાખ્યો હોય પણ તે જગ્યા પર તેણે ગોઠવ્યો ન હતો એટલે વર્તુળની ડિઝાઇન આવી બની બરાબર એટલે એની વર્તુળની ડિઝાઇન કેવી એણે પ્રોપર જે વર્તુળનો ભાગ જે વર્તુળનું કેન્દ્ર છે ત્યાં તેનો ભાગ રાખ્યો નહોતો એટલે વર્તુળ નાનું અને વાંકુચૂકું બન્યું એટલે રબરની જરૂર પડી શું વર્તુળમાં એક કરતા વધારે કેન્દ્ર હોઈ શકે છે તો ના વર્તુળમાં ફક્ત એક અને માત્ર એક જ કેન્દ્ર હોઈ શકે બીજે દિવસે પણ નયનાએ વડે વર્તુળ બનાવી રહી પરંતુ આ રીતે તેને બહાર નીકળી ગયું બીજે દિવસે પણ તેનો આકાર વર્તુળનો બન્યો નહીં અને નીકળી ગયો કે ક્યારે તમારામાંથી કોઈ દ્વારા નયના જેવો આકાર બન્યો છે હા તો કેટલી વખત તમારો એ જે મેઇન પરિકરનો પોઈન્ટ ખસી જાય એટલે તમે પ્રોપર વર્તુળ બનાવી શકો નહીં સાદિક અને શમીનાએ પોતાનું વર્તુળ બનાવવા માંગે છે હું તેને પરિકરથી બનાવીશ ના હું તો મંગળીની નિશાની કરી બનાવીશ પછીથી તેઓએ વર્તુળ કાપ્યા જો તમારા જો મારા વર્તુળમાં કેન્દ્ર છે પરંતુ તારા વર્તુળનું કેન્દ્ર ક્યાં છે ચિંતા ના કર જો હું તે કેવી રીતે શોધું છું તે વર્તુળને વચ્ચેથી વાળો હવે જો આ જે વર્તુળ દોર્યું હવે એને વર્તુળને કેવી રીતે વાળે છે તો વર્તુળને વચ્ચેથી વાળે છે કેવી રીતે વાળે છે વચ્ચેથી પછી પાછું ફરી આ પ્રમાણ વાળે વચ્ચેથી વાળે પછી તેને આડું કરે છે અને વાળેલા વર્તુળને પાછું ખોલે છે શું તે ગળીની બે રેખા એકબીજાને છેદે છે હા તે બે રેખા એકબીજાને છેદે છે તો બંને રેખા એકબીજાને છેદે છે ત્યાં ટપકું કરે છે અને જ્યાં રેખા એકબીજાને છેદે છે એ શું છે એ વર્તુળનું કેન્દ્ર છે શું છે વર્તુળનું કેન્દ્ર છે બરાબર હવે તમારે હવે મંગળીનો ઉપયોગ કરીને એની કાપડ પર વર્તુળ બનાવો કાપું અને સમીનાની જેમ વર્તુળનું કેન્દ્ર શોધો આ રીતે તમારે આકૃતિ બનાવીને પણ આવી રીતે પણ તમે વર્તુળ બનાવી શકો છો હવે છે સંતુલનની પ્રવૃત્તિ શું તમે રકાબીની આંગળી પર સંતુલિત કરી શકો છો તેને સંતુલિત કરી શકાય અરે હું ફરી તેનો પ્રયત્ન કરીશ મને લાગે છે કે મેં રકાબીનું કેન્દ્ર શોધી કાઢ્યું બરાબર કેવી રીતે સંતુલિત કરી શકાય સંતુલિત કેન્દ્રમાં સ્થિર રાખીને પણ સંતુલિત કરી શકાય છે હવે
ચકરડી ફેરવવી, ચકરડી કેવી રીતે ફેરવી શકાય? બરાબર, હવે જુઓ ચકરડી કેવી રીતે ફેરવી શકાય. તો ઝાકીર અપુ નૈના અને ગડ્ડુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા જઈ શકતા નથી, તો તેઓ કંટાળતા હતા. તો અપુએ કહ્યું ચાલો બધા ચકરડી બનાવી. તો તેઓએ ગુઠાળનો ટુકડો લીધો, વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપ્યું અને કાણું પાડીને દીવાસળી અને તેને દીવાસળી ભરવી. આ રીતે પણ બનાવી શકાય છે. તો દેખાતી ચકરડી જોઈને ઉત્સાહિત થયા જો ઝાકીરે બનાવી, અપુ નૈના અને ગુડ્ડુ. તો જો કોની ચકરડી બિલકુલ ફરશે નહીં? તો ઝાકીર અને નૈનાની ચકરડી બિલકુલ ફરશે નહીં. બરાબર, કોની ચકરડી થોડીક જ ફરશે? તો ગુડ્ડુની ચકરડી થોડીક જ ફરશે, કારણ કે તેની સાઈડમાં દીવાસળી લટકાઈ છે. બરાબર, અને સૌથી સારી કોની ફરશે? અપુની. કેમ? કારણ કે તેણે વચ્ચે કરી છે. બરાબર, એટલા માટે. અને સૌથી નજીક કોની ચકરડી હશે? તો સૌથી નજીક અપુની ચકરડીમાં દીવાસળીની સળી કેવી છે? કેન્દ્રની સૌથી નજીક છે, માટે સૌથી એની ચકરડી કેવી થઈ શકે છે? સૌથી નજીક છે અને તેની ચકરડી સારી રીતે થઈ શકે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વર્તુળનું કેન્દ્ર કેવી રીતે કેન્દ્રિત રાખી શકાય તે જોયું. બરાબર, તો સ્વાધ્યાયપોથીમાં આ કામ તમારે પૂર્ણ કરવાનું છે અને સ્વાધ્યાયપોથીમાં વર્તુળના માપ કેવી રીતે દોરાય એ બધું તમે સ્વાધ્યાયપોથીમાં તેનું કેન્દ્ર વ્યાસ બધું તમારે ધ્યાનથી દોરવાનું છે અને પરિકરનો ઉપયોગ કરીને માપ સાથે વર્તુળ દોરવાનું છે. બરાબર, અસ્તુ સત્કેવલ સાહેબ.